गुड मॉर्निंग स्टूडेंट्स. सो हवे आ नेक्स्ट लास्ट एक्जाम्पल्स छे, राइट? तो एक्जाम्पल बेस्ड ऑन छे को प्लानर नॉन कॉन्करंट फोर्सिस, बराबर? के जेटला जे फोर्सिस एक पॉइंट पर ना मळता होय ए बधा फोर्सिस माटे. तो अहींया शुं कहे छे, फाइंड मेग्निट्यूड एंड डिरेक्शन ऑफ रिजल्टंट विथ रिस्पेक्ट टू ओ पॉइंट. एटले आ पॉइंटथी आपणे बधुं फाइंड करवानुं छे फॉर अ सिस्टम शोन इन फिगर, राइट? अलग अलग फोर्स આપ્યા છે, 5 kN લોડ છે, 10, 20, બીજો 20 છે, રાઈટ? દરેક સાઈડનું ડાયમેન્શન આપેલું છે કે 2 મીટરના છે, રાઈટ? તો આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીશું. સિમ્પલ જ છે, રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરવાનું છે, રાઈટ? સૌથી પહેલાં ફાઇન્ડ આઉટ કરીશું સિગ્મા હોરિઝોન્ટલ. હોરિઝોન્ટલમાં કેટલા કેટલા ફોર્સ છે, બરાબર? તો 10 kN થી ચાલુ કરે તો 10+ આવશે. કેમ? કારણ કે ડાબી બાજુથી જમણી બાજુ જાય છે, એટલે 10+ આવશે. પછી રહી વાત 20 kN ફોર્સની લઈએ, એ ટોટલી વર્ટિકલ ફોર્સ છે, એટલે એ તો આવશે ને, એટલે કે +0, રાઈટ? નેક્સ્ટ ફોર્સની વાત કરીએ, અહીંયા 2 ફોર્સમાં ડિવાઈડ થશે, રાઈટ? અહીંયા આવશે 20 sin 45, કારણ કે એની જોડે એંગલ બનાવતો નથી, અને અહીંયા આવશે 20 cos 45, કારણ કે એની સાથે એંગલ બનાવે છે, રાઈટ? તો હોરિઝોન્ટલ આપણે લઈએ તો કેવો આવશે? -20 cos 45, રાઈટ? અને આને બી રહીએ તો આ બી આવશે -5, કારણ કે બંને ફોર્સ કેવા છે? જમણી બાજુથી ડાબી બાજુ જાય છે, એટલે બંને કેવા આવશે? માઇનસ આવશે, રાઈટ? સો આનો આન્સર આવશે તમારો -9.14 kN, રાઈટ? હવે એવી રીતે સિગ્મા વર્ટિકલ ફાઇન્ડ આઉટ કરીએ. તો સિગ્મા વર્ટિકલ માટે અહીંયાથી સ્ટાર્ટ કરીશું, બરાબર? તો 10 kN એ તો ટોટલ હોરિઝોન્ટલ છે, બરાબર? આપણે જોઈએ છે વર્ટિકલ, એટલે આ તો શું આવશે? 0. પછી 20ની વાત કરીએ તો નીચેથી ઉપર જાય છે, મતલબ +માં આવશે. 20 નીચેથી ઉપર જાય છે, એટલે કે +20 sin 45, અને આ છે ટોટલ હોરિઝોન્ટલ, એટલે અહીંયા આવશે 0. તો આનો તમારા આન્સર મળશે 34.14 kN, રાઈટ? હવે વાત કરીએ રિઝલ્ટન્ટ આરની. રિઝલ્ટન્ટ આર ફાઇન્ડ કરવા માટેની ઇક્વેશન સિગ્મા હોરિઝોન્ટલનો સ્ક્વેર પ્લસ સિગ્મા વર્ટિકલનો સ્ક્વેર, રાઈટ? તો આનો આન્સર આવશે આરનો તમારો 35.34 kN. સિગ્મા હોરિઝોન્ટલ મળી ગયું, વર્ટિકલ મળી ગયું, રિઝલ્ટન્ટ મળી ગયું. હવે એના પરથી આપણે શું ફાઇન્ડ કરવાનું? ટેન થીટાનું ઇક્વેશન હતું સિગ્મા વર્ટિકલ ડિવાઇડ બાય સિગ્મા હોરિઝોન્ટલ. વર્ટિકલ છે 34.19 ડિવાઇડ બાય -9.14. અહીંયા માનાંક આવે છે, યાદ રાખજો. તો માનાંકને લીધે જેટલી બી માઇનસ વેલ્યુ હોય બધી કેવી થઈ જશે? પ્લસ થઈ જશે, રાઈટ? તો તમારો અહીંયા એટ ધ એન્ડ થીટાનો આન્સર મળશે 75 ડિગ્રી, બરાબર? થીટા મળી ગયો, એંગલ મળી ગયો. હવે આપણો સિગ્મા હોરિઝોન્ટલ છે એ કેવો મળ્યો છે? માઇનસ. અને સિગ્મા વર્ટિકલ છે એ કેવો મળ્યો છે? પ્લસ. તો તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરો, બરાબર? તો અહીંયા કેવી રીતે હોય છે? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, રાઈટ? તો હવે આપણે શું કહે છે કે સિગ્મા હોરિઝોન્ટલ કેવો છે? તો કે માઇનસ છે. સિગ્મા હોરિઝોન્ટલ કેવો છે? સોરી, આ રેન્કિંગ થોડું ખોટું છે, ફોર્થ, રાઈટ? તો સિગ્મા હોરિઝોન્ટલ તમારો કેવો છે? આવી રહ્યો માઇનસ. અને સિગ્મા વર્ટિકલ કેવો છે? પ્લસ. તો તમારો જે રિઝલ્ટન્ટ ફોર્સ હશે એ કયા ક્વાડ્રન્ટમાં હશે? સેકન્ડ ક્વાડ્રન્ટમાં. તો લખી દેવાનું કે આર વિલ બી ઇન સેકન્ડ ક્વાડ્રન્ટ, રાઈટ? હવે નેક્સ્ટ શું ફાઇન્ડ કરવાનું છે? તો કે કોઈક સપોઝ આવું રિએક્શન આર જે છે એનું ડિસ્ટન્સ આપણને ખબર નહીં હોય. સપોઝ આની એક બીજી ફિગર ડ્રો કરીએ, આવી સેમ ટુ સેમ, રાઈટ? ચાલો આ જ લઈ લઈએ ફિગર, રાઈટ? કે આ સપોઝ ઓ પોઈન્ટથી આપણે જે આર જે મળ્યો એ સેકન્ડ ક્વાડ્રન્ટમાં મળ્યો. તો સપોઝ સેકન્ડ ક્વાડ્રન્ટમાં આવી રીતે જાય છે આ આર પોઈન્ટ, રાઈટ? તો અહીંયાનું ડિસ્ટન્સ કંઈક આપેલું હશે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એને આપણે ના અઝ્યુમ કરીશું એનું ડિસ્ટન્સ એક્સ, રાઈટ? તો હવે આ ફાઇન્ડ આઉટ કેવી રીતે કરીશું કે આ ડિસ્ટન્સ કેટલું છે? તો એ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરીશું? આપણે મોમેન્ટ અબાઉટ ઓ ફાઇન્ડ કરીશું. આ જે ઓરિજિન પોઈન્ટ છે એ ઓના રિસ્પેક્ટમાં આપણને અહીંયા કીધું છે, વિથ રિસ્પેક્ટ ટુ ઓ, એટલે મોમેન્ટ અબાઉટ ઓ ફાઇન્ડ કરીશું. તો અહીંયા હવે તમારે ફાઇન્ડ આઉટ કેવી રીતે કરવાનું છે? અત્યાર સુધી આપણે શું કરતા હતા કે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ જે હોય એને આપણે માઇનસ લેતા હતા, અને ક્લોકવાઇઝ મોમેન્ટ હોય એને પ્લસ લેતા હતા, રાઈટ? અહીંયા આપણે શું કરીશું? એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટને આપણે શું લઈશું? પ્લસ. અને ક્લોકવાઇઝને કેવી લઈશું?
माइनस बराबर એટલે જે ભી તમે હવે ઇક્વેશન લખશો એમાં શું લખીશું ફર્સ્ટ વસ્તુ કોમન હશે રિએક્શન મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ બરાબર આ વસ્તુ તમારું કોમન રહેશે રાઈટ હવે ફાઇન્ડ આઉટ કરીશું કે પહેલાં તો અહીંયા ઓ વિથ રિસ્પેક્ટ ટુ ઓ કરીશું બરાબર તો એમાં સૌથી પહેલાં મોમેન્ટ કહી લઈશું તો કે આ જોવાનું કે ઓ પોઈન્ટથી જેટલા બી ફોર્સ જતા હોય બધા કેવા થઈ જશે ઝીરો થઈ જશે એટલે ઓ પોઈન્ટની લાઇનમાં કયા કયા ફોર્સ આવે છે તો કે આ 10 છે તો આ કેવો થઈ જશે ઝીરો ઓની લાઇનમાં 5 આવે છે એટલે 5 કેવો થઈ જશે ઝીરો ઓની લાઇનમાં 20 આવે છે તો આ કેવો થઈ જશે ઝીરો બાકી કયા બધા બે ફોર્સ આ 20 અને આ 20 કિલોમીટરનો ફોર્સ તો પહેલાં આની માટે લઈએ તો આ કેવો છે તો ઓ પોઈન્ટથી જોવાનું તો કે આ એન્ટી ક્લોક હોય છે એટલે પ્લસ લઈશું આપણે 20 મલ્ટીપ્લાય બાય બે આ ઓ પોઈન્ટ અને 20ની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે 2 બીજા ફોર્સની વાત કરીએ તો કે 20 કોસ 45ની વાત કરીએ તો એ બી કેવો છે આયરો એન્ટી ક્લોક વાઇઝ બરાબર એટલે કે એ બી કેવો હશે પ્લસ 20 કોસ 45 મલ્ટીપ્લાય બાય એનું ડિસ્ટન્સ છે 2 તો તમારો એક્સનો આન્સર મળશે 1.932 મીટર બરાબર આ ફાઇન્ડ કરવાનું હતું ફ્રોમ ઓ ઇઝી છે કંઈ જ હાર્ડ નથી એમાં શું કરવાનું છે બધી વસ્તુ નોર્મલ કરતા તે સિગ્મા હોરિઝોન્ટલ ફાઇન્ડ કર્યો વર્ટિકલ ફાઇન્ડ કર્યો રિઝલ્ટન્ટ આર્ટ ફાઇન્ડ કર્યો ટેન થીટા ફાઇન્ડ કર્યો કયા ક્વોડ્રન્ટમાં છે આર એ ડિસાઇડ કર્યો કયા ક્વોડ્રન્ટમાંથી આવી જાય તો આપણે એ ક્વોડ્રન્ટમાં આપણે એનું રિઝલ્ટન્ટ ડ્રો કરવાનું છે અને ઓરિજિનથી એનું ડિસ્ટન્સ આપણે અઝ્યુમ કરવાનું છે એક્સ બરાબર એ આવી જાય પછી આપણે જે કીધું હોય કે કયા રિસ્પેક્ટ કયા પોઈન્ટના રિસ્પેક્ટમાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો એનાથી આપણે શું લઈ લેવાની મોમેન્ટ લઈ લેવાની અહીંયા એન્ટી ક્લોક હોય છે પ્લસ અઝ્યુમ કરીશું અને ક્લોક હોય છે માઇનસ અઝ્યુમ કરીશું રાઈટ તો આર એક્સ તો ફિક્સ તમારે લખી જ નાખવાના છે કરતામાં એ જ રાખવાના છે ઇઝ ઇક્વલ ટુ જે મોમેન્ટ લો એમાં એન્ટી ક્લોક વાઇઝ પ્લસ અને ક્લોક વાઇઝ માઇનસ લેવાની છે રાઈટ એ મૂકીશું તો તમને ડિસ્ટન્સ અહીંયા એક્સ મળી જશે ફ્રોમ જે રિસ્પેક્ટ ટુ લીધું હશે એ રાઈટ ઇઝી છે કંઈ હાર્ડ નથી બરાબર હવે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે 3 ફોર્સીસ આર એક્ટિંગ ઓન અ વેઇટલેસ ઇક્વાલેટરલ ટ્રાયંગ્યુલર પ્લેટ એઝ શોન ઇન ફિગર ડિટરમાઇન ધ મેગ્નિટ્યુડ એન્ડ ડિરેક્શન એન્ડ પોઝિશન ઓફ ધ રિઝલ્ટન્ટ ફોર્સીસ રાઈટ હવે અહીંયા ફોર્સ આપ્યા છે 20 કિલોમીટરનો 20 કિલોમીટરનો 20 કિલોમીટરનો રાઈટ અહીંયા ખાલી બે જ એંગલ તમને આપ્યા છે 60 ડિગ્રીના રાઈટ તો ઇન્કલાઇન જે ફોર્સીસ જાય છે અને આપણે બે પાર્ટ પાડી નાખીશું સિગ્મા હોરિઝોન્ટલ સિગ્મા વર્ટિકલ હોરિઝોન્ટલ વર્ટિકલ તો આને અહીંયા લખી દઈશું કે આ કેવું થશે 20 cos 60 હવે અહીંયા 60 ક્યાંથી આવ્યો તો કે અહીંયાની જે 60નો એંગલ બનાવતો હતો એ જ આગળ થશે એની પેરેલલમાં રાઈટ તો અહીંયા બી કેવો એંગલ બનાવશે 60 ડિગ્રી કારણ કે ટ્રાયંગ્યુલર છે એવી જ રીતે અહીંયા 60 છે તો એની સામેનો ખૂણો કેવો આવે 60 ડિગ્રી તો આ 20 cos 60 થઈ ગયા હવે આ થઈ ગયા 20 sin 60 હવે એવી જ રીતે આ થઈ જશે 20 cos 60 અને થશે 20 sin 60 રાઈટ તો હવે સિગ્મા હોરિઝોન્ટલની વાત કરીએ તો હોરિઝોન્ટલમાં કયા કયા ફોર્સ આવશે તો કે 3 ફોર્સ આવશે પહેલાં લઈએ 20 વાળો ફોર્સ તો 20 પ્લસ કારણ કે ડાબી વાતથી જમણી વાત જાય છે એટલે પ્લસ હવે બીજો ફોર્સ છે એ કઈ ડિરેક્શનમાં જાય છે તો કે આ ડિરેક્શનમાં જાય છે બરાબર જમણી બાજુથી ડાબી બાજુ જાય છે એટલે કેવો માઇનસ આવશે માઇનસ 20 cos 60 અને એવી જ રીતે આ જોઈએ તો ડાબી બાજુથી જમણી જાય છે મતલબ પ્લસ 20 cos 60 ડિગ્રી તો આનો કંઈક આન્સર આવશે તમારો 20 ન્યૂટન એવી રીતે સિગ્મા વર્ટિકલ ફાઇન્ડ આઉટ કરી નાખે વર્ટિકલ માટે કયા કયા ફોર્સ બે જ ફોર્સીસ છે અને બંને કેવા છે અપવર્ડ ડિરેક્શનમાં જાય છે બંને પ્લસ થશે પ્લસ સાઇન 60 પ્લસ 20 sin 60 બરાબર તો એનો આન્સર આવશે 34.64 ન્યૂટન તો એવી રીતે આર મળી જાય તમને આરમાં અંડર રૂટ સિગ્મા હોરિઝોન્ટલનો સ્ક્વેર પ્લસ સિગ્મા વર્ટિકલનો સ્ક્વેર તો એનો આન્સર આવશે 40 ન્યૂટન એવી રીતે આપણે 10 થીટા ફાઇન્ડ આઉટ કરીશું 10 થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વર્ટિકલ બાય સિગ્મા હોરિઝોન્ટલ સિગ્મા વર્ટિકલ છે 34.64 અને વર્ટિકલ અને હોરિઝોન્ટલ છે 20 બરાબર તો એનો આન્સર તમને મળશે 1 થીટાનો આન્સર તમારો મળશે થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી બરાબર હવે આર આપણે કયા ક્વોડ્રન્ટમાં છે તો જોવાનું કે સિગ્મા હોરિઝોન્ટલ છે એ કેવો છે પ્લસ સિગ્મા વર્ટિકલ બી કેવો છે પ્લસ તો શું આવશે આર વિલ બી ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ રાઈટ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં થયો
तो फर्स्ट क्वाड्रंटमां ड्रॉ करो हो तो केवो हशे? तो फर्स्ट क्वाड्रंट तमारे सेमा हशे, आ फर्स्ट क्वाड्रंट थयो तमारो, बराबर? एटले तमारो एरो जे छे आ डिरेक्शनमां आवशे, मतलब कि आ डिरेक्शनमां तमारो आर आवशे, राइट? तो एनाथी आपणे शुं फाइंड करवानुं छे? परपेन्डिक्युलर डिस्टन्स एक्स फाइंड करवानुं छे, राइट? तो आपणे परपेन्डिक्युलर एक्स डिस्टन्स फाइंड करवा माटे अहींया कीधेलुं हशे कि कया पॉइंटथी फाइंड करवानुं छे, कीधुं छे ना नथी कीधुं, तो आपणे आपणी रीते लई लेवानुं, राइट? कि आ ए, सपोज आ ए बी अने आ सी છે, તો આપણે એ પોઈન્ટથી ડિસ્ટન્સ ફાઇન્ડ કરી નાખવું. તો મોમેન્ટ અબાઉટ એ ફાઇન્ડ કરવું પડશે, તો મોમેન્ટ અબાઉટ એ ફાઇન્ડ કરશે, સૌથી પહેલાં શું કોમન લઈ લેવાનું? આર મલ્ટીપ્લાય બાય એક્સ. પછી શું કરવાનું? જે એન્ટી ક્લોક વાઇઝ હોય એને પ્લસ લેવાનું, અને ક્લોક વાઇઝને માઇનસ લેવાનું. તો તમે આર ઉપર અહીંયા મૂકો તો આરની લાઇનમાં કયા, આ જે એ પોઈન્ટ જે છે એની લાઇનમાં કયા કયા ફોર્સ છે? તો બધા કેવા થઈ જશે? ઝીરો. તો આ ફોર્સ આવશે, એ બી કેવો થઈ જશે? ઝીરો. પછી પછી કયો ફોર્સ આવશે? કોસ 60 જે આ 20 જે છે એ બી એની લાઇનમાં છે, એટલે એ બી કેવો આવી જશે? આઈ જો બી ઝીરો. તો બરાબર, આ ઝીરો થઈ જશે. આ ખાલી રહેશે કયા? કે 20 સાઇન 60 અને 20 કોસ 60 વાળો, રાઈટ? પણ 20 કોસ 60 ઓલરેડી શું થઈ જશે? ઝીરો થઈ જશે. એટલે આ બી કોસ 60 આન્સર ઝીરો થશે, તો આખું ઇક્વેશન છે ઝીરો થઈ જશે. તો રહ્યો શું આપણી માટે? 20 સાઇન 60, રાઈટ? તો 20 સાઇન 60 આ બધાના 2 સેન્ટીમીટર ડિસ્ટન્સ આપેલા છે, રાઈટ? તો 20 60 જે છે અહીંયા લખી દેશો 20 એન્ટી ક્લોક વાઇઝ છે. તમે અહીંયા એ ઉપર તમે સમ રાખશો અને ઉપર જશો તો 20 સાઇન 60 મલ્ટીપ્લાય બે વચ્ચેનો ડિસ્ટન્સ એટલે કે કેટલું છે? 20 સેન્ટીમીટર, રાઈટ? એટલે 20 સાઇન 60 મલ્ટીપ્લાય બાય 2, રાઈટ? તો તમારો એક્સનો આન્સર ફાઇનલી શું મળી જશે? 0.866 સેન્ટીમીટર મળી ગયો. ઇઝી. અને તમારું નેક્સ્ટ સમ આપ્યું છે, રાઈટ? કે સેમ વસ્તુ છે, મેગ્નિટ્યુડ ડિરેક્શન ફાઇન્ડ કરવાના છે અને રેફરન્સ પોઈન્ટ એથી ફાઇન્ડ કરવાના છે, રાઈટ? તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીશું સિગ્મા હોરિઝોન્ટલથી. તો સિગ્મા હોરિઝોન્ટલ શું આવશે? તો પહેલાં અહીંયા ઉપરથી સ્ટાર્ટ કરીએ. સિગ્મા હોરિઝોન્ટલ ઇક્વલ ટુ અહીંયા 25 છે, એ કઈ લેફ્ટ ટુ રાઈટ જશે, પ્લસમાં હશે, રાઈટ? બીજો ફોર્સ છે એ કયો છે? 45 કિલોન્યુટનવાળો, રાઈટ? તો 45 કિલોન્યુટનમાં કેમનો લઈશું? તો અહીંયા ધ્યાનથી આપણે ફિગરને જોઈએ, રાઈટ? તો અહીંયા જે તમારો જે સ્ક્વેર આપેલું છે એના એક્ઝેક્ટ એને ડિવાઈડ કરતો તમારો ફોર્સ જાય છે, બરાબર? એટલે ટોટલ તમારો કેટલો હશે? પરપેન્ડિક્યુલર 90 હશે, તો ઓબ્વિયસલી વચ્ચેથી કેટલો એંગલ બનાવતો હશે? 45 ડિગ્રીનો. હવે ઇન્કલાઇન ફોર્સ આપેલા છે એટલે એના બે પાર્ટ પડશે, હોરિઝોન્ટલ વર્ટિકલ, હોરિઝોન્ટલ વર્ટિકલ. જે ડિરેક્શનમાં ફોર્સ હતો એ બાજુ હોરિઝોન્ટલ વર્ટિકલ કેવા કરી નાખવાના? ડ્રો કરી નાખવાના. તો હવે આપણે 25 મળી ગયો, બરાબર? 20 કિલોમીટર તો ટોટલ વર્ટિકલ છે એટલે તો ઝીરો આવી જશે, તો પ્લસ ઝીરો. હવે આની વાત કરીએ તો કે આ જશે પ્લસ 45 કોસ 45, અને ઓપોઝિટ ડિરેક્શનમાં છે એટલે કે માઇનસ 20 સાઇન કોસ 45, રાઈટ? તો તમારો આન્સર આવશે 42.68 કિલો ન્યૂટન, રાઈટ? એવી રીતે સિગ્મા વર્ટિકલ ફાઇન્ડ આઉટ કરીએ. વર્ટિકલ કેવી રીતે આવશે? તો આ તો ઝીરો થઈ જશે, હોરિઝોન્ટલ છે એટલે આ એક આવી જશે 20 અપવર્ડ ડિરેક્શનમાં છે એટલે પ્લસ, અપવર્ડ ડિરેક્શનમાં છે એટલે પ્લસ 45 સાઇન 45, અપવર્ડ ડિરેક્શનમાં છે તો કે પ્લસ 20 સાઇન 45, રાઈટ? તો આનો આન્સર આવશે 65.96 કિલોન્યુટન, રાઈટ? તો રિઝલ્ટન્ટ આર કેવી રીતે ફાઇન્ડ કરવાનું? અંડર રૂટ સિગ્મા હોરિઝોન્ટલનો સ્ક્વેર પ્લસ સિગ્મા વર્ટિકલનો સ્ક્વેર. તો તમારો આરનો આન્સર મળશે 78.56 કિલોન્યુટન. એવી રીતે હવે થીટા એન્ડ થીટા ફાઇન્ડ કરે, ટેન થીટાનું ઇક્વેશન શું છે મારામાં? સિગ્મા વર્ટિકલ ડિવાઈડ બાય સિગ્મા હોરિઝોન્ટલ. તો એવી રીતે તમારો થીટાનો આન્સર મળશે 57.8 ડિગ્રી, રાઈટ? તો અહીંયા તમારે હવે આર જે છે તમારો કયા ક્વાડ્રન્ટમાં થઈ ગયો? તો કે સિગ્મા હોરિઝોન્ટલ એ મળ્યો તમને પ્લસ, વર્ટિકલ બી મળ્યો પ્લસ. તો શું આવશે? તમારો આર વિલ બી ઇન ફર્સ્ટ ક્વાડ્રન્ટ, રાઈટ? ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં તમારો થઈ ગયો. તો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં દોરવું હોય તો તમારો આ ફર્સ્ટ ક્વાડ્રન્ટ આ થઈ ગયો. તો આ સપોઝ અહીંયા આપણે ડ્રો કરીએ કે આ ડિસ્ટન્સ એક્સથી આ તમારો થઈ ગયો આર, બરાબર? તો હવે શું કરીશું? ટેકિંગ મોમેન્ટ અબાઉટ એ લઈશું. તો સૌથી પહેલાં તો લખી દેવાનું આર મલ્ટીપ્લાય બાય એક્સ
હવે જેટલા બી ફોર્સ જે છે એ એની ડિરેક્શનમાં હશે એ બધા કેવા હશે, ઝીરો હશે. તો અહીંયા ફોર્સ છે ના, અહીંયા ફોર્સ છે ના, બરાબર. તો એના મતલબ શું થઈ ગયું કે બધા ફોર્સ આપણે કન્સિડર કરવાના છે મોમેન્ટ અબાઉટ ઓ માટે, રાઈટ. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ 20 કિલોમીટરના ફોર્સથી, રાઈટ. એટલે આ 20નો ફોર્સ છે, જોવાનું કઈ ડિરેક્શનમાં છે, તો કે એથી જોવાનું, એથી કે 20 એથી આ પોઈન્ટ ઉપર જાય છે, મતલબ એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ અહીંયા આપણે પ્લસ લઈએ છીએ, એટલે અહીંયા આવશે પ્લસ 20 મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ કેટલું છે એથી, તો કે 2, 2, 4, 2, 6, તો મલ્ટીપ્લાય બાય 6, રાઈટ. સેકન્ડ આવશે 45 વાળો, તો 45 cos 45 લઈએ, તો એ કેવો આવશે, કઈ ડિરેક્શનમાં છે 45 cos 45 કઈ ડિરેક્શનમાં છે, તો કે ક્લોકવાઇઝ. તો એ કેવી હશે, માઇનસ 45 cos 45, બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે આટલું, તો મલ્ટીપ્લાય બાય 2. એવી રીતે 45 sin 45 લઈએ, તો એ કઈ ડિરેક્શનમાં છે, એન્ટી ક્લોકવાઇઝ. તો કેવો આવશે, પ્લસ 45 sin 45 મલ્ટીપ્લાય બાય 2, રાઈટ. પછી કયો ફોર્સ આવશે, આઈડિયો લઈ લઈએ 20 sin 45, તો એ કઈ ડિરેક્શનમાં છે, તો કે 45 sin છે એ આવી રીતે એન્ટી ક્લોક હોય, તો એ પ્લસ આવશે, પ્લસ 20 sin 45 મલ્ટીપ્લાય બાય આ, અને 20 sin 45 વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે 2. પછી એવી રીતે કોસ 45 લઈએ, તો એ બી કેવી એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં છે, તો કે પ્લસ 20 cos 45 degree મલ્ટીપ્લાય બાય 2 અને 2, 2 વચ્ચેનું ડિસ્ટન્સ 4, રાઈટ. એવી રીતે 25 માટે લઈ લઈએ, તો 25 કઈ ડિરેક્શનમાં છે, ક્લોકવાઇઝ. તો એ માઇનસ આવશે, માઇનસ 25, ડિસ્ટન્સ કેટલું થશે, 2 અને 2, 4 અને 2, 6 અને 2, 8 મલ્ટીપ્લાય બાય 8, રાઈટ. તો આનો તમને આન્સર મળશે, એક્સનો આન્સર તમે બધું કરશો, 0.062 મીટર એક્સનો આન્સર, રાઈટ. ઇઝી હતું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આવી રીતે કંઈક કે 4 ક્વોડ્રન્ટમાં અલગ અલગ ફોર્સીસ આપે છે, રાઈટ. તો પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું સિગ્મા હોરિઝોન્ટલથી. તો સિગ્મા હોરિઝોન્ટલમાં પહેલાં પાર્ટ પાડવા પડશે, આ શું આવશે, 30 cos 30, વર્ટિકલ આવશે 30 sin 30, રાઈટ. એવી રીતે આનો આવશે અહીંયા 40 sin 45, અને આવશે 40 cos 45, રાઈટ. બધું મળી ગયું. સિગ્મા હોરિઝોન્ટલ ફાઇન્ડ આઉટ કરીશું, તો પહેલો ફોર્સ કયો આવશે, આઈડો પ્લસ આવશે 30 cos 30, પ્લસ કેમ ડાયવર્ટથી જમણી જાય છે, એટલે અહીંયા બીજું આવશે સેમ પ્લસમાં 40 sin 45, અને આ 50 છે એ રોંગ ઓપોઝિટ ડિરેક્શનમાં છે, એટલે માઇનસ 50. તો આનો આન્સર તમને મળશે હોરિઝોન્ટલનું 4.26 કિલોન્યુટન. એવી રીતે સિગ્મા વર્ટિકલ ફાઇન્ડ આઉટ કરીએ, તો વર્ટિકલ માટે અપર ડિરેક્શનમાં, એટલે પ્લસ 30 sin 30, નીચે ડાઉનવર્ડ ડિરેક્શનમાં એટલે માઇનસ 40 cos 45, અને અહીંયા અપર ડિરેક્શન એટલે કે પ્લસ 60, રાઈટ. તો આનો આન્સર તમને મળશે 46.72 કિલોન્યુટન. હવે આર તમને ખબર છે, સિગ્મા હોરિઝોન્ટલનો સ્ક્વેર પ્લસ સિગ્મા વર્ટિકલનો સ્ક્વેર, રાઈટ. એટલે આર તમને મળશે 46.91 કિલો ન્યૂટન. હવે 10θ હશે, 10θ શું આવે, સિગ્મા વર્ટિકલ ડિવાઈડ બાય સિગ્મા હોરિઝોન્ટલ, રાઈટ. તો તમારો થીટા કેટલો હશે, 84.79 ડિગ્રી, રાઈટ. હવે તમારો આર કયા ક્વોડ્રન્ટમાં હશે, તો આર વિલ બી ઇન સિગ્મા હોરિઝોન્ટલ, તમને પ્લસ મળ્યા, વર્ટિકલ બી તમને પ્લસ મળ્યા, તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હશે, ક્વોડ્રન્ટમાં, બરાબર. હવે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં એટલે કેવી રીતે તમારું ડ્રો થશે, તો કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જ, રાઈટ. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ માટે આ ડિરેક્શનમાં જતો હશે આવી રીતે આર, તો એની વચ્ચેનું ડિસ્ટન્સ કંઈક એક્સ હશે, તો એ ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. તો મોમેન્ટ અબાઉટ કેટલી અહીંયા તમને કીધી છે, ઓથી વિથ રિસ્પેક્ટ ટુ ઓ લેવાનું. તો મોમેન્ટ અબાઉટ ઓ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો, તો પહેલાં આર મલ્ટીપ્લાય બાય એક્સો લખી જ દેવાના છે, રાઈટ. હવે જોવાનું કે ઓની લાઇનમાં કયા કયા ફોર્સીસ જાય છે, તો બધા ઝીરો આવશે, રાઈટ. તો અહીંયા બધા અલગ અલગ ફોર્સ, ખાલી આ એક 40 કિલોમીટરનો ફોર્સ જે છે એ સેમ એની લાઇન ઓફ એક્શનમાં જાય છે, તો 40 કિલોમીટરનો લોડ કયો થઈ જશે, 0, રાઈટ. બાકી બધા જ ફોર્સ કન્સિડર થશે. તો સૌથી પહેલાં 60 લઈ લઈએ, તો કઈ ડિરેક્શનમાં છે 60, તો કે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં છે,
राइट तो ये केव थी जैसे माइनस 60 मल्टीप्लाय बाय डिस्टन्स एनु केटलू छे कंसिडर करूँ से राइट तो आनु आ डिस्टन्स एक्स डिस्टन्स आप्यू छे ने आनु वाय डिस्टन्स आप्यू छे राइट तो आ भी डिस्टन्स केटलू छे माइनस 2 बराबर पछी कयो फोर्स आवशे आपणो पछी फोर्स कंसिडर करीशुं 30 cos 30 राइट ए भी क्लॉकवाइज डिरेक्शन में छे तो क्लॉकवाइज डिरेक्शन में एटले के माइनस थी जशे माइनस 30 cos 30 मल्टीप्लाय बाय एनु वाय डिस्टन्स केटलू छे एटले के ओ थी आ जे एक एक आपेलो छे शुं इंडिकेट करे छे के आनु हॉरिजॉन्टल डिस्टन्स 1 छे वर्टिकल डिस्टन्स एनु 1 छे तो अहीं वर्टिकल डिस्टन्स 1 થઈ જશે હવે વચ્ચેનું હવે એટલે 30 sin 30 નું કરીએ રાઈટ તો જોવાનું કે 30 sin 30 કેવી જાય છે આ એન્ટી ક્લોકવાઇઝમાં તો પ્લસ થશે 30 sin 30 મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ મલ્ટીપ્લાય બાય 1 થઈ જાય રાઈટ એવી રીતે અહીંયા આ ફોર્સ તો 0 થઈ ગયો રાઈટ હવે વાત કરીએ 50 કિલોમીટરના લોડની તો જોવાનું કે 50 કિલોમીટરનો લોડ કેમ જાય છે આ ક્લોકવાઇઝ જાય છે તો કેવો હશે ક્લોકવાઇઝ માઇનસ 50 કિલોમીટર મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ કેટલું થશે એનું તો કે એક્સ ડિસ્ટન્સ એનું 0 આપ્યું છે વાય ડિસ્ટન્સ શું આપ્યું છે માઇનસ 2 બરાબર તો અહીંયા માઇનસ 2 લખી દઈશું રાઈટ તો આનો છેલ્લે આન્સર મળશે એક્સનો તમારો એ મળશે 4.92 બરાબર અહીંયા મિનિટ નથી આપ્યા અહીંયા યુનિટ્સ આપ્યા તો અહીંયા યુનિટ્સ એ પાછળ લખી દઈશું બરાબર તો ઇઝી હતો કંઈ હાર્ડ એક્ઝામ્પલ નથી બસ આવી રીતે જસ્ટ ફાઇન્ડ કરવાનું છે કે સિગ્મા હોરિઝોન્ટલ વર્ટિકલ થીટા આર મલ્ટીપ્લાય બાય એક્સ ને બધું રાઈટ તો હવે જો તમને આ બધા એક્ઝામ્પલમાં ખ્યાલ ના આવી હોય તો તમે મને પૂછી શકો છો એવું ના થાય કે પછી બહુ બધી ક્વેરી ભેગી થઈ જાય જાતે તમે ઘરે કેલ્ક્યુલેશન કરો બુકના એક્ઝામ્પલ તમે કેલ્ક્યુલેટ કરો ના ખબર પડે તો મને પૂછો રાઈટ તો અહીંયા આપણે આ ચેપ્ટર કોપલાના નોન કોનકરન્ટ ફોર્સીસનું ફિનિશ કરીએ છીએ રાઈટ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું સ્ટાર્ટ કરીશું યુનિટ રાઈટ